છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં રામનવમી નિમિત્તે શોભાયાત્રા તેમજ પગપાળા પાલખી યાત્રા કાઢવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં ખ્વાજા ગરીબ નવાજના અકીદત મંડળ દ્વારા વિજય સાથે જુલુસ કાઢવામાં આવ્યો. ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના 1185 વસ્તી ધરાવતા ગુંદાળા ગામમાં પાણી માટે સવારથી લાંબી કતારો લાગે છે. ગામમાં નર્મદાનું પાણી સંપ સુધી પહોંચે છે, જે નળ લાઈન ખરાબ હોવાથી ઘરે ઘરે પહોંચતું નથી. ગામથી પાણીનો સંપ દૂર હોવાથી લોકો પાણી ભરવા માટે હેન્ડપંપનો ઉપયોગ કરે છે. ગામમાં 3 હેન્ડપંપમાંથી 1 જ હેન્ડપંપમાં પાણી આવે છે. જામગુંડો રાણાના 200 ખેડૂતોને એમની ખેતીવાડીએ આવવા જવાના રસ્તામાં અન્ય ખેડૂતો દ્વારા માટી નાખીને રસ્તો બંધ કરાતા ખેડૂતોએ મામલતદારને આવેદન આપીને રજૂઆત કરી. જેતપુરમાં સમર્પણ ગ્રુપ દ્વારા સૌજીભાઈ કોરા ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે હાડકાના દર્દીઓનો નિદાન સારવાર કેમ્પ તથા ફિઝિયોથેરાપી સારવાર 135 કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો.